नमस्कार, न्यूज बुलेटिन में आपनु स्वागत छे। हूं छुपंकर। शुरुआत एक महत्वपूर्ण खबर थी करीशु। विधानसभानी चूंटणी बाद भाजपनी समीक्षा बैठक थोड़ी ज वार मां कमलम मां मळवा जई रही छे। आ समीक्षा बैठक तमाम जिल्ला शहर प्रमुख साथे आ बैठक मळवानी छे। प्रदेश प्रमुख पाटिल नी अध्यक्षता मां आ बैठक नुं आयोजन छे। दरेक जिल्लाना परिणाम अंगे चर्चा करवामां आवशे। हारेली बैठकों पर स्थिति अंगे चर्चा थशे अने हारवाना कारणो विपक्षनी स्थिति अंगे पण समीक्षा थशे। केटलाक जिल्लाओमां पक्ष विरोधी प्रवृत्ति थई होवानो पण सूर छे, त्यारे आ पक्ष विरोधी प्रवृत्ति अंगे पण रिपोर्ट मंगावाशे। तो विधानसभानी चूंटणी बाद भाजपनी समीक्षा बैठक थोड़ी ज वारमां प्रदेश कार्यालय कमलम खाते योजावा जई रही छे, जेमां प्रदेश प्रमुख सी आर पाटिलनी अध्यक्षतामां आ बैठक मळी रही छे। दरेक जिल्लाना परिणामों अंगे चर्चा करवामां आवशे। हारेली बैठकों पर स्थिति अंगे चर्चा थशे। हारना कारणों अने विपक्षनी स्थिति ने लईने पण चर्चा करवामां आवशे। जिल्लाओमां पक्ष विरोधी प्रवृत्ति थई होवाना जे सूर उभा थया हता, त्यारे आ बाबतने लईने पण चर्चा थशे के कया कया जिल्लाओमां पक्ष विरोधी प्रवृत्ति थई हती अने ते अंगेना रिपोर्ट पण मंगावामां आवशे। पक्ष विरोधी प्रवृत्ति अंगे पण रिपोर्ट मंगावाशे। थोड़ी ज वार मां आ बैठक मळवा जई रही छे कमलम कार्यालय खाते, जेमां सी आर पाटिलनी अध्यक्षतामां आ समीक्षा बैठकनुं आयोजन करवामां आव्युं छे। आ बैठकमां जिल्लाना अलग अलग जे रिपोर्ट छे तेने लईने चर्चा थशे। पक्ष विरोधी प्रवृत्ति जे जिल्लामां थई हशे तेने लईने पण रिपोर्ट मंगावामां आवशे। हारना कारणो पण जाणवामां आवशे के कई कई बैठकों एवी छे के ज्यां पार्टीना उम्मीदवार हार्या छे अने तेना कारणो शुं छे तेनी पण चर्चा थशे। विपक्ष ने लईने पण समीक्षा थशे। विपक्षनी जे स्थिति छे वर्तमान समयमां तेने लईने पण समीक्षा करवामां आवशे। केटलाक जिल्लाओमां पक्ष विरोधी प्रवृत्ति थई छे तेने लईने पण चर्चा थई शके छे। વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર માકડિયા જોડાયા છે। મયુર, આપણે પૂછવા માંગીશું કે થોડી જ વારમાં જે સમીક્ષા બેઠક શરૂ થવા જઈ રહી છે તેમાં કયા કયા મુદ્દાઓ એવા છે જેના પર ખાસ ચર્ચા થવાની છે? જી બિલકુલ પંકજ, ચૂંટણીના પરિણામો બાદ પ્રદેશ ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે આ પ્રથમ બેઠક જે છે તે આયોજન કરવામાં આવેલું છે। તેની અંદર જિલ્લા પ્રમુખો અને મહાનગરના પ્રમુખો અને બોલાવવામાં આવેલા છે। 33 જિલ્લાના પ્રમુખો આ ઉપસ્થિત છે, સાથે જ 8 મહાનગરના પ્રમુખો પણ ઉપસ્થિત છે અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટિલ આ બેઠક લેવાના છે ખાસ કરી। અને જે બેઠકોની અંદર હાર મળેલી છે, 25 જેટલી બેઠકો છે તેની ઉપર ભારતીય જનતા પાર્ટીને હારનો સામનો કરવો પડેલો છે, તો તે હારના કારણો જે છે તેનું મનોમંથન કરવામાં આવશે। તેની અંદર કેવા પ્રકારે હાર મળેલી છે, કયા કારણો રહેલા છે અને સાથે જ આ બેઠકો ઉપર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કેટલા લોકોએ કરેલી ને કેવા પ્રકારે કરેલી, આ એ તમામ મુદ્દાઓ છે તે અંગે જિલ્લા પ્રમુખો અને મહાનગરના જે પ્રમુખો છે તેમની પાસેથી રિપોર્ટ માગવામાં આવશે અને તે અંગે આજે ચર્ચા છે તે કરી અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે। તે ઉપરાંત જો બીજા મુદ્દાની વાત કરવામાં આવે તો 156 જેટલી બેઠકો મળેલી છે। જે રીતનો ભારતીય જનતા પાર્ટીને મેન્ડેટ મળેલો છે, પ્રજાની અપેક્ષાઓ વધી ગયેલી છે, તો વિકાસના કાર્યો કયા કયા અટકેલા છે, તેમના જિલ્લાની અંદર કયા વિકાસના કાર્યોને પ્રાથમિકતા આપવાની છે તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે અને સાથે સ્થાનિક ધારાસભ્ય જે છે તેની સાથે સંકલન કરી અને કઈ રીતે સંગઠન કામ કરે તે અંગે પણ આ બેઠકની અંદર જે ચર્ચા છે તે કરવામાં આવશે। આ ત્રણ મુદ્દાઓ છે તેના ઉપર વિગતવાર રાજ્ય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની અધ્યક્ષતામાં બેઠક મળેલી છે, તેની અંદર માર્ગદર્શન આપવામાં આવશે અને આ હારના જે કારણો છે તે અંગે પણ મનોમંથન કરવામાં આવશે। જી જી મયુર, આપ મારી સાથે જોડાયેલા રહેશો તો અહીંયા ખાસ એક બીજી માહિતી પણ આપી દઈએ કે ભાજપ કોર કમિટીની જે બેઠક છે એ પણ ગાંધીનગરમાં સીએમ નિવાસ સ્થાને મળવા જઈ રહી છે। ચૂંટણીમાં જીત બાદ આ કોર કમિટીની પહેલી બેઠક છે। પ્રદેશ અધ્યક્ષ સહિત કોર કમિટીના સભ્યો પણ ઉપસ્થિત રહેવાના છે, ત્યારે મયુર મારી સાથે જોડાયેલા છે। મયુર, જે કોર કમિટીની બેઠક છે સીએમ નિવાસસ્થાને, આ બેઠકનો એજન્ડા કયા પ્રકારનો રહેશે? જી બિલકુલ પંકજ, તમને જણાવી દઉં કે કોર ગ્રુપની જે બેઠક છે આ સરકાર બન્યા બાદ પ્રથમ આ કોર ગ્રુપની બેઠક હશે, જેની અંદર
मुख्यमंत्री भूपेन्द्र पटेल, प्रदेश अध्यक्ष सी आर पाटिल सहित प्रदेश महामंत्रीओ उपस्थित हे, सीनियर मंत्रीओ उपस्थित हे। आ कोर ग्रुपनी अंदर सरकार ने संगठन आ बने समन्वय थतु हो, विकासना जुदा जुदा जे एजेंडाओ है अंगे चर्चा थती हो, जोन वाइज जुदा जुदा जे प्रश्नों संगठन ने लगता पण प्रश्नों ने सरकार ने लगता पण जे प्रश्नों ते अंगे पण चर्चा करवामां आवती होय छे। साथ ज आगामी दिवसों अंदर कार्यक्रमों केवा प्रकारना योजवा, केवा प्रकारनो रोडमेप तैयार करवो ते अंगे पण चर्चा थती होय छे। साथ जो हवे वात करे तो हवे टूंक समयनी अंदर गुजरात विधानसभानुं बजेट सत्र पण मळवानुं छे, त्यारे बजेट सत्रनी अंदर पण केवा प्रकारनी कामगीरी हाथ धरवामां आवशे, केवा प्रकारनो बजेटनुं આયોજન કરવામાં આવશે, આ તમામ મુદ્દાઓ છે તેને લઈ અને ચર્ચા કરવામાં આવશે। પ્રાથમિકતા કોર ગ્રુપની એ રહેશે કે જે પાર્ટીને જે રીતે જીત મળેલી પરંતુ 25 બેઠકો ઉપર હાર પણ મળેલી છે તો તેના કારણો પણ ચર્ચવામાં આવશે। અને સાથે જ જો વાત કરીએ તો વિસ્તાર પ્રમાણે કેવા પ્રકારના વિકાસના કાર્યો કરવા અને સરકાર આવનારા 100 દિવસની અંદર કયા કયા મુદ્દાઓ ઉપર કામ કરશે અને મંત્રીઓ કઈ રીતે પોતાની કાર્ય પદ્ધતિ રાખશે, આ તમામ મુદ્દાઓ છે તે આ કોર ગ્રુપની અંદર ચર્ચા કરવામાં આવશે। જી જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને હવે વાત કરીશું ધારાસભ્યોના શપથની। ગાંધીનગરમાં ધારાસભ્યોની શપથવિધિ થઈ અને પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે લેવડાવ્યા શપથ। સીએમ ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્ય પદના શપથ લીધા તો હર્ષ સંઘવીએ ધારાસભ્ય પદના શપથ લીધા। કુબેર ડિંડોરે પણ સંસ્કૃતમાં શપથ લીધા। અન્ય કેબિનેટ મંત્રીઓ અને એમએલએ પણ શપથ ગ્રહણ કર્યા। ધારાસભ્યોની શપથવિધિ આજે થઈ, પ્રોટેમ સ્પીકર યોગેશ પટેલે શપથ લેવડાવ્યા। સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ શપથ ગ્રહણ કર્યા તો હર્ષ સંઘવીએ ધારાસભ્ય પદના લીધા શપથ। કુબેર ડિંડોરે સંસ્કૃતમાં શપથ લીધા હતા, જ્યારે અન્ય કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યોએ પણ શપથ લીધા। તો વિધાનસભાના અધ્યક્ષ પદ માટે શંકરભાઈ ચૌધરીએ ફોર્મ ભર્યું। શંકરભાઈ ચૌધરીએ ઉમેદવારી પત્ર ભર્યું, વિધાનસભા સચિવની ઓફિસે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ઉપાધ્યક્ષ પદે જેઠાભાઈ ભરવાડે પણ ફોર્મ ભર્યું। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ઉપસ્થિત રહ્યા, ભાજપના નેતાઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા। ચૂંટણી માટેનો પ્રસ્તાવ, દરખાસ્ત જે દિવસે ચૂંટણી હોય એના આગલા દિવસે બપોરના 12 વાગ્યા પહેલા કરવી, રજૂ કરવી જોઈએ, જે આજે મારી સમક્ષ રજૂ બંને દરખાસ્તો ઉપાધ્યક્ષ અને અધ્યક્ષની ચૂંટણીની થઈ ગઈ છે। એક દરખાસ્તને મુખ્યમંત્રીએ રજૂ કરી, એક દરખાસ્ત નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કરી। આવતીકાલે સવારે 10 વાગે પહેલી બેઠકમાં પહેલી આઈટમ તરીકે અધ્યક્ષની ચૂંટણીની કાર્યવાહી શરૂ થશે। અત્યારે બંધારણની કલમ 188 હેઠળ ગવર્નર સાહેબે યોગેશભાઈ પટેલને સ્પીકર પ્રોટેમ તરીકે નિમ્યા છે। જનતા પાર્ટીનું નેતૃત્વ અને તમામ ધારાસભ્યશ્રીઓએ આજે મને ફોર્મ ભરવા માટે સંસદીય દળની મિટિંગની અંદરથી ત્યાંથી જ બધા સાથે આવ્યા, હું તમામનો આભાર પણ માનું છું અને આ જવાબદારીને સુપેરુ રીતે આગળ વધારી અને ગુજરાતના હિત માટે કામ કરી શકાય અને એક સંવિધાનિક વડી સંસ્થા જે છે વૈધાનિક, તો એના વડા તરીકેની ફોર્મ ભરવાનું છે। આવતીકાલે એનું મતદાન અને ચૂંટણીની પ્રક્રિયા થશે। જે શપથ લેવાના છે એમને શુભેચ્છા, અને મારા પછી જે સ્પીકર તરીકે શંકરભાઈ ચૌધરી આવી રહ્યા છે એમને હું હૃદયપૂર્વકની શુભેચ્છા આપું છું, ધન્યવાદ। કોંગ્રેસ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું, 17 સભ્યો સાથે વિધાનસભામાં કામ કરીશું, રાજ્યમાં વિપક્ષની ભૂમિકા નિભાવીશું। કોંગ્રેસ એમએલએ આનંદ પટેલે પણ નિવેદન આપ્યું, ભલે સંખ્યાબળ ઓછું છતાં અવાજ ઉઠાવીશું। અમે ભલે 17 જણા કોંગ્રેસના ધારાસભ્યો રહ્યા પણ 17-17 એ સક્ષમ છીએ। વિરોધ પક્ષ તરીકે અમે સબર ભૂમિકા ભજવી અને જે ગુજરાતના જનતાના પ્રશ્નો હતા એ જનતાના પ્રશ્નો અમે ઉજાગર કરીશું। સંખ્યાબળ વધુ હોય કે ઓછું હોય પરંતુ એક ધારાસભ્ય તરીકે અમને જે હક મળ્યો છે તે હક અને ધારાસભ્ય તરીકે અમને અધિકાર મળ્યો છે, અધિકાર મુજબ અમે અમારી કામગીરી કરીશું। સંખ્યાબળ ઓછું હોય
પણ વિચારધારા અને મક્કમતાથી લોકોને પ્રશ્નોને ઉઠાવવા માટેનો એના માટે લડવા માટેનો જે જુસ્સો છે જે વિચાર છે જે અમારી વિચારધારા છે એમાં સેટ પણ કોમ્પ્રોમાઇઝ કર્યા વગર ગુજરાતના લોકો માટે જે પણ લડાઈ લડવાની થાય ગુજરાત માટે જે પણ કરવાનું થાય એ કરતા રહીશું। आप एमएलए हेमंत खवानू निवेदन मजबूती साथे विपक्षनू काम करीशू कांग्रेसना मुद्दा साचा हशे तो साथ पण आपीशू। सरकार की खामीओ रहेशे त्या मजबूत विपक्ष तरीके काम करशू। आगामी समय नी अंदर ज्यारे पण अमारा विस्तार ने के गुजरात नी प्रजा ने ज्यां पण अन्याय थतो हशे त्या एकी साथे मळी અને સરકારને ઢંઢોળવાના સંપૂર્ણપણે પ્રયત્ન કરશું અને ગુજરાત વિધાનસભામાં વિપક્ષ તરીકે જ્યારે આમ આદમી પાર્ટી એન્ટ્રી કરી છે ત્યારે પ્રજાને ચોક્કસપણે ખ્યાલ આવશે કે વિપક્ષ ધારે તો કઈ મજબૂતીથી કામ કરી શકે। આવતીકાલે વિધાનસભામાં શિયાળુ સત્ર મળશે। 15મી વિધાનસભામાં પહેલું બિલ ઇમ્પેક્ટ ફીનું લવાશે। સત્રમાં સૌ પહેલા રાજ્યપાલનું સંબોધન થશે। સંબોધન બાદ શોક ઠરાવ પસાર કરવામાં આવશે। સત્રમાં વધુ એક વખત ઇમ્પેક્ટ ફી સુધારા બિલ રજૂ થશે। ગેરકાયદે બાંધકામને પ્રમાણિત કરવા માટેનું આ બિલ છે જે સુધારા સાથે રજૂ કરવામાં આવશે। 15મી વિધાનસભામાં પહેલું બિલ ઇમ્પેક્ટ ફીનું લવાશે। મોરબી દુર્ઘટના મામલે મોરબી પાલિકાના સભ્યો ગાંધીનગર પહોંચ્યા। સુપરસીડના નિર્ણયમાં ફેરવિચારણા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરશે। 48 સભ્યો પોતાની સહી સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરશે। મોરબી પુલ દુર્ઘટના બાદ પાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી। અમે 49 જણા નિર્દોષ છીએ કારણ કે એગ્રીમેન્ટની 49માંથી એક પણ વ્યક્તિને જાણ નથી। પુલ દુર્ઘટના જે થઈ મોરબી માટે નહીં પણ અમારા ભાજપના આખા પરિવાર માટે દુઃખદ ઘટના જ છે। સ્થળ ઉપર ત્યારે અમારા પક્ષના જ 20 કાઉન્સિલરો ઇન્સ્ટન્ટ ત્યાં પહોંચીને સેવા કાર્યમાં હોસ્પિટલ પુલમાં અને પાણીમાં જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં અમારા તમામ ભાજપના ચૂંટાયેલા સદસ્યો અને કાર્યકરો પણ હાજર હતા। કે ઓરેવા સાથે કંપનીનો જે કરાર થયો છે તે જનરલ બોર્ડમાં લીધેલો નથી અને ખાસ કરીને 49 સભ્યોને કઈ રીતના એમની સાથે એગ્રીમેન્ટ કર્યું કયા નિયમોથી કર્યું અને કઈ રીતે કર્યું છે એ કોઈને ખ્યાલ પણ નથી। આ વાત જ્યારે બનાવ બન્યા પછી આ એગ્રીમેન્ટ જ્યારે સામે આવ્યો ત્યારે ખબર પડી કે આ એગ્રીમેન્ટ આવો થયેલો છે। આવા કોઈ પણ જાતના એગ્રીમેન્ટની અમને 49 કાઉન્સિલરોને ખબર નથી। મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ લોકોને સુવિધા આપવા વચન આપ્યું। કાંતિ અમૃતિયાએ જણાવ્યું કે અધિકારીઓને પણ કામે લગાડીશું। બીજી તરફ મોરબી દુર્ઘટનાને લઈને પણ નિવેદન આપ્યું। તમામને સહાય ચૂકવાઈ ગઈ હોવાની વાત કરી, પોલીસ કાર્યવાહી કરી રહી હોવાની પણ વાત કરી। મોરબીમાં કોઈ ખરાબ સ્થિતિ છે નહીં, અધિકારીને સૂચના દઈ અને કડક હાથે કામ કરવાનું જે છે એ કરવા માંડ્યા છે। આખું વાતાવરણમાં મોરબીની ડિઝાઇન ફરી ગઈ છે। જે 2-3 વરા જે હાઈલું એ લગભગ મારા છૂટાવાથી 60% તો બંધ થઈ ગયું।